જિલ્લાના જંબુસરના નાડા ગામમાં દારૂના દૂષણના લીધે બરબાદી ફેલાઈ ગઈ છે. દારૂની લતના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં કડબડાટ મચી ગયો છે આ ઘટના બાદ. તો બીજી તરફ નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલે ફક્ત 40 દિવસમાં 1090 ગુના પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધી બુટલેગરો પર સકંજો કસ્યો છે. ગામમાં અનેક એવી મહિલાઓ છે જેમના પતિ કે પુત્ર દારૂ પીવાના કારણે મોતને ભેટી ચૂક્યા છે. વિધવા બહેનોની એક જ આજીજ છે કે ગામમાં દારૂ બંધ કરાવો, જે બાદ ગ્રામજનોની દારૂ મુક્ત ગામ કરવાની પહેલ રંગ લાવી છે. નવનિયુક્ત જિલ્લા પોલીસે ગ્રામજનોની સાથે મીટિંગ કરી અને તમામ બુટલેગરોમાં દેશી દારૂના અડ્ડાઓ પર છાપા શરૂ કર્યા. હાલ ગામમાં દારૂ મળવાનો બંધ થયો છે, જેથી સરપંચ પણ ખુશ છે. 5000ની વસ્તી ધરાવતા નાડા ગામમાં 150 ઘર એવા છે જેમાં માત્ર વિધવાઓ જ રહે છે, જેમના વૈધવ્યોનું કારણ દારૂ છે. જ્યારે કેટલાક મા બાપ પોતાના જુવાન પુત્રના મૃત્યુના કારણે નિરાધાર અને નિસહાય બન્યા છે. જોકે હવે આ ગામમાં પોલીસના ભયથી દારૂ બનાવનાર અને વેચનાર તથા દારૂ પીનાર તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. નાડી ગામના ગ્રામજનો અને ગ્રામની મહિલાઓ પોલીસની સરાહનીય કામગીરીથી રાહતનો અનુભવ કરી રહી છે. જંબુસર તાલુકાના નાડા ગામે ઘણા સમયથી દારૂનું સેવન વધી રહ્યું છે એવા સમાચારો અને મીડિયા દ્વારા અને ટીવી દ્વારા જાણવા મળેલું છે અને મને પણ ફરિયાદ મળેલી. કેટલાક સમયથી કેટલીક બહેનોનો પ્રશ્ન હતો કે દારૂ પીવાથી વિધવા થયેલી છે અને કેટલાકના પુરુષો ભાઈ આ દારૂ ખરાબ દારૂ પીવાથી કેમિકલ દારૂ પીવાથી એમના મૃત્યુ થયેલા છે. આ બાબતે અમને હાલમાં આવેલા એસપી અને પોલીસ તંત્ર દ્વારા કરકાઈ થવાથી ઘણો મોટો અને ફેર પડેલો છે અને ખાસ કરીને જે ચેનલો આ ચાલ્યું છે તેમને પણ ખૂબ અભિનંદન આપું છું. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને અલગ અલગ ગામોને અમે ટાર્ગેટ કર્યા છે. નાડા ગામમાં પણ થાણા ઇન્ચાર્જ દ્વારા રેડ કરીને ત્યાં સારી કામગીરી કરવામાં આવી છે અને નાડા ગામ તરફથી પણ અમને ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળેલો છે. છતાં પણ અમે આ જે પ્રવૃત્તિ છે એને ડામવા માટે મક્કમ છીએ. આ સાથે જ અમરતપુરા જે ગામ છે અંકલેશ્વર સિટીનું, ત્યાં પણ મોટા પાયે દારૂની ભઠ્ઠીઓ ઉપર કેસીસ કરીને ત્યાં જેસીબી ચલાવીને જે આખો વિસ્તારને પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો એમાં અમે ડિમોલેશન કર્યું છે. આ સાથે રોકાઈશું એક બ્રેક માટે.